વડોદરામાં વસતા મહારાષ્ટ્ર સમાજે ચૈત્ર સુદ એકમના દિવસે ગુડી પડવાની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. શહેરમાં મહારાષ્ટ્ર સમાજ દ્વારા ચૈત્ર સુદ એકમ એટલે 18 માર્ચને રવિવારે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુડી પડવાની ઉજવણી કરી હતી. ચૈત્ર મહિનાની શરૂઆત થતાં શાલિવાહન શક સત્સંગ શરીની મહારાષ્ટ્રીયન સમાજના નવા વર્ષ તરીકે ઉજવે છે. રવિવારના રોજ સવારથી જ મહારાષ્ટ્રીયન પરિવારની મહિલાઓ તૈયાર થઈને ઘરમાં કે ઘરની બહાર ગુડીની સ્થાપના કરી તેનું પૂજન કરે છે. રાજા રામ રાવણ અને તેના ભાઈઓનો વધ કર્યા બાદ વનવાસ પૂરો કરી પરત અયોધ્યા આવતા વિજયોત્સવ તરીકે પણ ગુડી પડવાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રીયન મહિલાઓ ઘરની બહાર કે અંદર એક વાંસનો દંડો જમીન પર રોપી અને તેના ઉપર તાંબાનો લોટો ઊંધો મૂકી તેમજ વાંસના દંડાને રેશમી વસ્ત્રોને કે સાડીથી ફૂલહારથી સજાવવામાં આવે છે. આજે નવ વર્ષ પ્રતિપદા છે. ચૈત્ર મહિનાનો પહેલો દિવસ પાડવા કહેવાય અને ચૈત્રી નવરાત્રિની પણ ઉત્સવ આજે મનાવવામાં આવે છે. એટલે ખાસ કરીને નવ વર્ષની સર્વ હિન્દુ બાંધવોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને આગળ આવવાના વર્ષ આપ સર્વને બહુ સરસ જાય અને બહુ સરસ નીવડે. આપના પોતાના સંકલ્પ જે આપણે કરેલા છે નવ વર્ષમાં એ સારી રીતે તમે પરિપૂર્ણ કરી શકો એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. અને ખાસ કરીને મરાઠી બાંધવો અને ચેટીચાંદ એ સિંધી સમાજ પણ ઝૂલેલાલનો જન્મદિવસ છે એમને પણ આજના દિવસે હું ખૂબ ખૂબ શુભકામનાઓ. હિન્દુ નવો વર્ષ ગુડી પડવા મહારાષ્ટ્રીયન સમાજ માટે આ તહેવારનું ખૂબ જ મોટું મહત્ત્વ છે અને આજે ચૈત્રી નવરાત્રિનો પણ પ્રારંભ થાય છે. આવા બે શુભ અવસરે આજે અહીંયા ગુડી પડવાનો એક સરસ કાર્યક્રમનું આયોજન થયેલ છે અને આ આયોજન થકી આજે વડોદરા શહેરવાસીઓને ગુડી પડવાની ચેટીચંદની અને શક્તિનો પર્વ માં અંબાને ચૈત્રી નવરાત્રિની શુભકામના પાઠવું છું. સાથે જ કે નવા વર્ષમાં હિન્દુ નવા વર્ષમાં એક સંકલ્પ લઈએ છે કે આવનારા સમયમાં જે જળ સંકટ અત્યારે કથા થઈ તો જળ શ્રી કૃષ્ણ થયું, હમણાં એક પારાયણમાં જવાનું થયું તો ત્યાં જળહરિની તરીકે લોકોને એક સંકલ્પ લેવડાવવામાં, આજે હું પણ સંકલ્પ લઉં છું અને દરેક વડોદરાવાસીઓને વિનંતી કરું છું કે જળ સંકટ આવનારું આપણું મોટું સંકટ છે, તે માટે જળનો ઉપયોગ ખૂબ સારી રીતે કરે અને જળ બચાવે. કેમ કે આવનારી પેઢી માટે જો કોઈ બચાવવું હોય અને નવા વર્ષમાં કોઈ સંકલ્પ લેવા જેવો હોય તો એ જળ બચાવવાનો સંકલ્પ લેવો જોઈએ. હું પણ લઉં છું અને દરેક વડોદરાવાસીઓને અને રાજ્યના દરેક નાગરિકોને વિનંતી કરું છું કે જળ સંકટ આવનારું મોટું સંકટ છે, જળ બચાવે અને નવા વર્ષે આ સંકલ્પ લઈ દરેક વડોદરાવાસીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ.